સારોલી પોલીસે નિયાલ ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્ઠા સાથે બેને ઝડપી પાડ્યા હતા, જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. સારોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સારોલી પોલીસે નિયાલ પોલીસ ચેકપોસ્ટ નજીક સાવરગામ ચાર રસ્તા પાસેથી વિજયકુમાર, બાઈનો કુમાર મલિક તથા સોમાબારી ખુશી નિર્મળા પ્રધાનની ઝડપી પાડી. તેઓ પાસેથી ગાંજાનો જથ્ઠો કબજે કર્યો હતો. જ્યારે તેઓની ગાંજાનો જથ્ઠો મોકલનાર ઓડિશાના બાબુ ઉર્ફે ચિંટુ તથા ગાંજાનો જથ્ઠો મંગાવનાર કતારગામ ઉત્કલનગર ઝુંપડપટ્ટીના શંભુ ઉર્ફે ભારી લોચન ખુટિયાને વોન્ટેડ જાહેર કરાયા હતા. શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સર, સ્પેશિયલ કમિશનર શ્રી વાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વન સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા NDPS એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને NDPS એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. સમગ્ર ઘટનાની હકીકત જોતા સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે બે વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે. આ બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે NDPSની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે બે આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના બે થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ 31 કિલો 40 ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતા 3,10,400 રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે. ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે.